नंबर 44 पची 45 पची जो सरस मजानी वार्ता आपने सांभळी थी सी साहेब की पूछ गमी गई ने बधाई ने सरस पची आपने तेना प्रश्नोना जवाब जोया था पची जो पाना नंबर 50 ऊपर आखो शब्द बोलो अर्धो शब्द बोलो पची गीत पण आपने गायो तो पची जो पाना नंबर 53 ऊपर આ રીતે નામ જો જે ચિત્ર હતા ને તો તમને જોડકા જોડાવ્યા હતા કે આપણે ચિત્ર પૂરું કરવાનું છે તો આ રીતે તમને મેં જોડકા પણ જોડાવ્યા હતા પછી ચાલો ગાઈએ ગીતડો ભાગો રે ભાઈ ભાગો અચ્છર આવે પણ આપણે સાંભળી દો પછી વાતચીત છે કે તમે કીડી કરોડિયો વંદો ઘરોડી ક્યાં જોયા છે તમે જ્યાં જોયા હોય ને ત્યાં લખવાનું છે પછી કયા પ્રાણીઓ જીવે થી ચાટીને પાણી પીવે છે ગાય ભેંસ વાઘ સિંહ દીકડો ઘરોડી ઉંદર વાંદરા વગેરે એ પણ આપણે જોયું બરાબર પછી જુઓ કે શબ્દ અંતાક્ષરી રમીએ ભક્ત અચ્છર તો ટમકડું ડુંગર રસોઈ ઈયળ બરાબર તો પહેલું છે ભક્ત તો તપેલી બરાબર છે લી તો લીંગડો ડો તો ડોલ લ તો લખોટી એ રીતે તમારે શબ્દ બનાવવાનો છે બરાબર ડબ્બો તો બો તો બોર ર રમકડું ડુ તો ડુંગર ર પાછો રો આવે તો બીજો કોઈ બી શબ્દ લખી શકાય પણ આગળ ર શબ્દ આવવો જોઈએ તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે બરાબર મેં તમને સમજાવ્યું ને કે ભક્ત તો આવ્યો તો તો તપેલી પાછળ શું આવ્યું લી તો લીમડો ડો આવ્યો તો ડો ડોળ લ આવ્યો તો લખોટી બરાબર એ રીતે તમારે લખવાનું છે પછી ડબ્બોનું પણ તમને સમજાવ્યું એરોપ્લેન ન તો નગારો બરાબર તો જે શબ્દ પાછળ આવે ને ર એના વિશે આપણે શબ્દ લખવાનું છે પછી જો પાના નંબર 55 પર કે રંગબેરંગી શસ્ત્ર ચાલો મેં હું તમને ઉદાહરણ પહેલાં લખાવી દઉં કે તમારે આ રીતે લખવાનું છે શબ્દ અંતાક્ષરી રંગી શબ્દ અંતાક્ષરી રંગી નરું નઘારું પછી ઋનું શું થાય તો રૂપણ લખી શકાય બરાબર
આપણે જોઈ ગયા હતા ને એ જ રીતે તમારે જ્યાં ક્ષ હોય સ્ર હોય ઋ હોય ઋ હોય ત્યાં તમારે રંગ પૂરવાના છે. હવે જુઓ પાંચમું કાવ્ય છે મારે તો બસ રંગો મારે તો બસ રંગો Thank you.
તમે કાગડાની વાર્તા સાંભળી છે ને, તો આપણે વાર્તા બોલવાની છે, બરાબર? હવે વાર્તા સાંભળજો. એક તરસ્યો કાગડો પાણી શોધવા આમ તેમ ફરતો હતો, એટલામાં તેણે કુંજો જોયો. આ વાર્તા સાંભળી છે ને બધાએ? સરસ. તો એક તરસ્યો કાગડો પાણી શોધવા આમ તેમ ફરતો હતો, એટલામાં તેણે કુંજો જોયો. કાગડાએ કુંજામાં ચાંચ બોળી પણ પાણીને અડકી નહીં. જો આ ચિત્રમાં બતાવ્યું છે ને કે એક તરસ્યો કાગડો પાણી શોધવા આમ તેમ ફરતો હતો, એટલામાં તેણે કુંજો જોયો. કાગડાએ કુંજામાં ચાંચ બોળી પણ છેક સુધી પહોંચી નહીં. કાગડો વિચારમાં પડી ગયો પણ તે નિરાશ થયો નહીં. એક પછી એક કુંજામાં નાખ્યા. કુંજાનું પાણી તો ઉપર આવ્યું. કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. જો કાગડાએ શું કર્યું, તો નીચેથી કાંકરા કુંજામાં નાખ્યા, એટલે કુંજાનું પેલું પાણી હતું ને એ બધું ઉપર આવ્યું, પછી તેણે પીધું. કાગડો કાકા કરતા ઉડી ગયો. જો મજા આવી ને વાર્તા સાંભળવાની, કાગડાની વાર્તા હતી, ગમી બધાય ને? સરસ. પછી છે અભિનય, કે વાંકા પડી કૂદકા મારી આમ તેમ પાણી શોધું. વાંકા પડવાનું, કૂદકા મારવા અને આમ તેમ પાણી શોધવાનું. ખુશ થઈને દોડો, ઘૂંટણ ઘેર બેસી માથું નમાવી મો પર દુઃખનો ભાવ લાવ, એવો અભિનય કરવાનો છે. જુઓ કે વાંકા પડી કૂદકા મારી આમ તેમ પાણી શોધો, ખુશ થઈને દોડો, ઘૂંટણ ઘેર બેસી માથું નમાવી મો ઉપર દુઃખનો ભાવ લાવો. વિચાર કરતા હોય તેમ કરી એમ કરી ફરો, નીચે નમી કાંકરા વીણો, પછી કુંજામાં કાંકરા નાખો, મો લંબાવી પાણી પીવો અને હાથ ઊંચા કરી કાકા કરતા ચાલ્યા જાઓ. એ આ તમારે અભિનય કરવાનો છે, બરાબર? ઊંડું પાણી કુંજામાં ઊંચે લીલા કાચ, ઊંડું પાણી કુંજામાં ઊંચે લીલા કાચ, કાકરા નાખી કાગે પાણી પીધું આજ, કાકરા નાખી કાગે પાણી પીધું આજ. મજા પડી ને વાર્તા સાંભળવાની, બરાબર? પછી અભિનય કરીને મેં તમને હમણાં વાત કરી ને કે ખુશ થઈને દોડો, એ અભિનય કરવાનો છે. પછી વાંકા પડીને કૂદકા મારી આમ તેમ પાણી શોધવાનું છે, મો લંબાવી પાણી પીવો, બરાબર? તો એ રીતે તમારે અભિનય કરવાનો છે. હવે આવતા